એ હાલીન નીકળ્યા મારા ગાભા મન જડતા નથી બાબા ઓ જી રે મન જડતા નથી બાબા એ ભાઈ તમે મારા ધીરા દાદા નું ઘર ભાડ્યું હું એનો ભાઈ છે ને નાનો જીણ્યો એટલે છે ને ભાડ્યું હોય ને તો મને બતાડજો તમે એક ભાઈ આવે છે એ ભાઈ હો સીતારામ 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 એક મારું કામ કઈ ને બોલો ને એ મારું ભાઈ ઓલો ધીરો દાદો છે એનું મકાન ભાડ્યું તે હા તો અમારી ત્રીજી શેરીમાં જ રહે છે તો ભાઈ મને બતાડી દે ને હા પણ તમને બતાવ્યું તો જાવ પણ તમે ના જઈને શું કરશો એ મને ખબર છે મારો ભાઈ ધીર્યો છે ને ગુમ થઈ ગયેલો છે હમણાં થી ક્યાંય દેખાતો નથી પણ મારું તો મકાન તો છે ને અહીંયા પણ આમ જોવો ખબરી છે ને એ બધું એનું પછાઈ દઈ ગયો છે ખબરી હા તું મને ઘર બતાય આજ તો છે ને ખબરી ની હું ખબર લેશ હાલ મને બતાય હાલો બતાય એ પણ તો મારે ભૂખ્યા કેટલું રખડવું અને તમારા ભાઈ તો ગયા ગયા જુનાગઢ પછી દેખાણા જ નહીં દેખાણા નહીં કરે તે પૈસા પૈસા કઈ ના લીધું ને એમ જી દે એ જીણા દા પૈસા થોડા ઘણા હતા ને એ વાપરી ગયો અને હવે કાઈ છે નહીં ઘરમાં તું વાપરી ગયો પૈસા કેવો માણસ છે તું કેવો માણસ છે અને તે જમીને ખાતે ના કરી નાખી ને ના ના જીણા દાદા એ કાગળિયાત ગોતો તો પણ મળ્યા નહીં મળે ખબર હવે જોવો તમે ખબરી ની હું ખબર લેશ હવે તમતાર તમે જાઓ આયા બાર કોસા ને બાર તું એલા હાલ ને બાર મારે તારું કામ છે એલા પણ કપડા બદલાવું શું આવું શું આય ભાઈ ભબ આયો જીડા દાદા આમ જો આદુ નાખીને હારી સા ખાતી બનાય એ જીડા દાદા સા તો મારે પીવી પણ ઘરમાં ખાટી સાશે નથી સા ક્યાંથી પીવી રાજપુરી નો રાજવીર બાબુડિયો મારું નામ ગોડિલા ખેલવે બાબુલાલ ગોડિલા ખેલવે બાબુલાલ હાલ ગોળા ગોડિલે બેસે બાબુલાલ ગોડિલે બેસે બાબુલાલ બાબુડિયો કરીન એ ભાઈ હું હાજર જોવા ગયો કે નઈ ના ઘોડિયો આમ જ આપતો છો બાબુડિયો હાથે પણ એ અમે તાકે જોયું ને ભાઈ આ રાત ના આખ્યાન જોવે અને મારે દિવસ ના લાલ જોવા નાખ્યા હવે આને કઈ છે કઈ ફળી આમ જો એ બાબુડિયા આ બધું મેઘ તું આકાશ તને સારું ન લાગે અને સારું ચા તો હું અત્યારે ધોળા દિવસે છે ઘેર બો આવશે તો મારું હું થાય બે ફટાકા તો મને ફાડી દીધા છે છોટી ફડ્યો છી ભાઈ હું બાબુડી આવક ને પછી હુઈ ગયો ઘેર બો જોયો તને હું ઘેર બેન એક્શન કરી દે હા એ સારું કર્યું હુઈ ગયો ન્યાય હુઈ ગયો છે કોથળામાં અને છે ને આ બધું હું આકાશે ને કા તને આવું ન સારું લાગે આખ્યાન નું બાબુડિયો બાબુડિયો નાનો છોકરો બને ગાંડા કારણ કોક ને તું મારી નાખી દે હાવણું તોડી નાખી આપજો હવે છે ને બટાટા મળવાના છે બટાટા મળી નાખ એટલે આપણે શાક બનાવી હે નિરા તે ખાઈ દી પછી બટાટા તે ન મળે એક કામ તો ભાઈ કર તું કઈ કામ જ ન કરતો હવે હાવ પેલા તું કેટલું કામ કરતો અને કે તું શું કરે ને કર ભાઈ મારે ખાવાનું તો કામ હોય પછી બધું કામ હું થોડો કરું બોલો ખાવાનું કામ હોય ને રાંધવું તો નથી હવે છે ને તારી માથે એક કામ તારી માથે એક કામ મારી માથે હું શાક મળું તો તારા રોટલા કરવાના અને નકર પછી રોટલા હું કરું તો શાક તારે મળવાનું ભાઈ હું હે ને બટેટા ને ખોલી નાખું આ ચા આ ઘોડે જાય પછી હું પાછો પાવા જાય છું તળાવે આ ભાઈ જાજે જાજે તમ તારે આવો જા ઉપર
ઉલ્યો કઈ જુગનો જો હજી આવ્યો નહીં, એક તો હાલી લાલી નું આવ્યો છો અને થાકી જો છો, હાવ ખબર જ ના પડતી દૂધ લેવા જો કે દોવા જો ભેંસ, કઈ ખબર ના પડતી. હા શિરા દાદા, હા દૂધ આવી ગયું. જો હા ઉતાવે રાખ્યા બનાય તું સા. હા અને આમ જો હું ઘડીક આરામ કરી લઉં, બને એટલે તરત મને આકલો મારી જતો. ઓહો શિરા દાદા, હાલ ઉતાવે રાખજે. એ જીડા દાદા ને આખા દૂધ ની સા પાઈ દઉં ને, રાજી થઈ જાય આપણે. જુઓ આમ તો કેદું નહીં, હું આજ હારી સા પીવાનો છું. આખી થેલી નાખી દઉં. એ લે સા, ખાન તો અંદર રહી ગયો, લે લેતો. થોડો પ્રોબ્લેમ થઈ ગયો એ છે ને, આ દૂધ ગલુડિયું બોટી ગયું. હા હું સામુરસ લેવા ગયો ને અંદર, ત્યાં દૂધ પી ગયું. તું હરકો ધ્યાન ન રાખતો. હવે ધીરા દાદા એક કામ કરો, પાછા પૈસા આપો ને તો નવી દૂધ ની થેલી લઈ આવી, પાછી સા પી અને આ દૂધ નાખ્યા હું. અહીંયા તો નાખવા થોડું જવાનું હોય દૂધ, આ કૂતરાને આઠું કોને પાવું તો પછી. એ મારી પાસે પલન હોય જ તે. ઓલા તું કહેતો હતો ને, ઓલા બે છોકરા તને કંદડે ઈ. હા યા ગજુન પત્રી ની બહુ કંદડે, પૈસા મેર્યા તો નથી રહેવા દેતા. હાલે હાલે એની પાસે જવું છે આપણે. આ દૂધ ને એ દૂધ તું અંદર મૂકી જા. હા મોંઘા ભાવનું દૂધ થોડું નાખી દેવાય, ખરો લાગે આ તે. હાલ હાલે પૂતા વેળે આપણે જવાનું છે. હબ એ હાલો હાલો, કારણ છોડ, કામ ધંધે નથી જતો. ના ગજુભાઈ ના, હવે ક્યાં કારખાના ખુલ્યા છે? કાલ તો જોના લગર પણ ટ્રેક્ટર શીખતો હતો. હે હે હારું હારું લે. એ જીણા દાદા હું કેતો હતો ને, જો આ ગજુ. હારું હારું, એ છોકરા હું તમારી પાસે આવ્યો છું, સને હું સા પીવાનું આમંત્રણ દેવા આવ્યો છું. હાલો મારા ઘડીએ. જો ગજુભાઈ હું કહેતો હતો ને, એ આ જીણા દાદા ધીરા દાદા ભાઈ. આ ખબરી? હા ધીરા દાદા ભાઈ છે જીણા ભાઈ. હા હા મારા નવા શેઠ છે. એમ? હાલો હાલો સા પીવા. કેટલો ફેર બોલો, બે ભાઈ માં કેટલો ફેર. ઈ સા પીવાનું કેવી ને, તો કાઢી મૂકે એક ઝાપટ મારી. અને તમે તો સામે થી બોલાવો આવો. ખબરી હવે તો છે ને છોકરાને દૂધ પાવું છે. હાલો દૂધ? હા સાતો અમે આમ થાય ને જ પીતા. હાલો દૂધ પાઈ દઉં. હાલો હાલો ઉભા થા. કઈ બાજુ દિવસ ઉગ્યો આઈ ગયો, દૂધ નું થઈ ગયું. હાલો 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 હાલો. બેહો બેહો છોકરાઓ, જા ખબરી લેતા દૂધ. પણ તમે તો, મેં તો પહેલી વાર મળ્યો હો તમને. એમાં એવું હતું, એમ બે ભાઈ છો ને વ્યવહારે બોલતા નહીં. અચ્છા હવે ઈ અમને ન ખબર હોય ભાઈ સાહેબ. બધી પછી વાતો થાય, દૂધ પીઓ દૂધ. લ્યો સમજો, એ ખબરી તારે જલસા થઈ જવાના છે હો ભાઈ. બીજે રાખો બોલો. લ્યો ગલુડિયા ની એઠું પાઈ ગીધું દૂધ. હળુડું બીજો છોકરાઓ તમ તારે. તમારા બાપા ની અહીંયા આવતા ને, કોઈ દે ખાલી હાથે ન જતા. એટલે આવે એટલે શું ને, હો હો રીપા તો આપતા જ જતા. કેમ? લે મહેમાન ગઈ આવ્યા એટલે એ ખાલી હાથે ન જાય, પાંચ પછી મારી પાસે છે નહીં. આમ જો છોકરા
તારા બાપાય મારું લઈ આવતા ઓકો ગગડાવતા અને ઈ તે સને ઈ તો બસ 200 રૂપિયા આપતા એટલા બધા આપતા થઈએ બધું ભાઈ આપી દેને કા કોઈ તો આપી દેને ખાલી આતે થોડું ભલા મને જો ભાઈ ઓ પહેલી વાર આવ્યા ને હવે ક્યાં હવે તમે તે જો આવી જો તારો કરો કાટો મારતો રહેવું તમ તારે હા એ આવજો પાછા ઓડી એમ થી કપડી પહેરેવી લ્યો દૂધ પીધું હાલે રણછોડ હાલ હાલો હાલો પાછા આટો આવજો વાહ ઝીણા દાદા માની ગયો તમને કેમ પણ તારે દૂધ નાખો આવું છું હવે હવે હું દૂધ તો પાઈ દીધું પાઈ દીધું હવે કા ખાવાનું કર હા હા લ્યો ઈ હાચી વાત ભૂખ તો મને લાગી લેતા લેતા હપ પીડું હોય તો આ હે પોઈન્ટ વાપરતા આવડું જોવે કાસો પડે આ ખબરી એ ભયા વલ્યો ખાઈ લે બે લ્યો લા ખબરી આ માય શેની આવે છે એ ઈ તો શાકમાંથી આવે છે પણ આડી કેમ ખાટી બળા વાસ આવે ઈ કાલ હાંજુનું છે હા અને તો કાલ હાંજુનું થોડું ખવાય કે કે અને આ રોટલા રોટલા જોવા આ થોડા કદ કઠણ ક્યાં છે આ કે દુના છે ઈ આ બે હારી બનાવ્યું તો મેં બેદી પહેલા બેદી પહેલા નું છે આવું નો ખવડ આપણે એ હારું હારું લે એમ જો થોડા પૈસા આપો ને એટલે ઘરા ગરમ શાક ને રોટલો બનાવી નાખો ના નાખ્યો હું ઉભો રે નાખવા થોડું જવાનું હોય તું બોલા ગામમાં બીજા બે રે ઈ કોણ આવું ના દાદા ની એને બોલા એ વ્યાલ હવે એટલે તું હાલ ને મારી હારી તું મુકે સાહેબ હાલો એ ભાઈ શાક છે ને તૈયાર થઈ ગયું છે હવે તું ખાલી રોટલા બનાવીને જા ઘરમાં ગરમ આજે કાય વાતો લે બળા રોટલા બનાવી નાખું બરાબર છે ને હા હા આ ચલો હા લે ભાઈ ટાઈમ કરી ને દાદા હો કેમ આવ્યા છે ની બે ધીરા દાદા ને કોઈ ભાઈ છે ઝીણા દાદા કિરીન હા છે ને શીકડામાં શીકડી ભીંડી હા ત્યારે હું ઈ જ કહું છું કે અવડો અમથો કપ દૂધ નો પાયો ને હોરું કેમ આટી જાય લ્યો આટી ગયા તમને અરે ઈ જ વાતો છે આમ તો એક વખત મારો ફેરતો થવા દે હું એનો બાપ છું હે આહા એ લ્યો આવ્યો તમને જમવાનું આમંત્રણ દેવા આવ્યો છો મારે બોલીએ એમ છે એ ગાડા બટાટા ભલે પડ્યા રોટલા લીધી કરવા આપડે હાજે પછી નવે સતી બને અત્યારે જમવાનું થઈ જાય તો આને ઓલે જવા હું તારે કહેતો છો ને યા ધીરિયા ભાઈ ઓલો ઝીણ્યો ઈ એ ભાઈ આ ઝીણ્યો છે ઓલો દેર વટુ વાળું ઈ છે ને એ દેર વટુ નહી તો અરે એના બે ભાઈ ને વ્યાર વટુ હતું વ્યાર વટુ એ ભાઈ તું તો કેતો દેર વટુ વાળું એમ કેતો તો દેર વટુ નહી આને વ્યાર હતું ને એટલે ઠીક એ સમજાણ હો છું એ હવે વાત મે કહો ઓલો ગરમ ગરમ રાંધીને આવેલા છે ઈ ઠરી જાય છે હાલો હાલો તો હાલો હવે કોણ હાલ કે લાઈ કાપડ દે દે હરખું ખાલી જાય હાલો આવે આવે ખાટી બળહા વાસ આવે તો કરો કેમ ખાટી વાસ આવે એમાં છે ને આપડે દહી નો વઘાર નાખેલો છે એમ છે ઓટલો કેમ એટલો બધો કડક છે ઈ કડક આપણી મજબૂતા એવી રહે ને એટલે એમ છે ગાડા તૂટશે વખાણ કરવા ખાતા જાય ને ડાયલોગ મારે ને કઈ આમ જુઓ ભાષણ કઈ કે હવે એક કામ કરો તમે હે ને અમે ખાઈ લીધું તમે એક કોળીએ તો બે જણાઈ ગયા સમજા ભાઈ આ સવાતું જ નથી હવે ખાવું જ નથી
આપ હવે લધી ખાવ મેક જા અને આમ જોવો મારા બાપા થઈ 500 આપતા લે હા આલ્યો 700 રૂપિયા રાખો એમ હા વાહ ભાઈ વાહ મારા બાપાને વખાણ કરી એટલે મારે દેવા પણ તમને પણ મારા બાપા મને શું કહેતા તમે ખબર છે નહીં નહીં ને નહીં મારા બાપા એમ કહેતા આમ જો અમે જીનિયાને પૈસા આપતા ને આ મારતા સમજા એટલે ભાઈ આ મારતા મારા ભલે પણ પૈસા તો આવી ગયા અલે આ પૈસા પૈસા લઈ લીધા એક બે ધો લાગી ગયા પણ પૈસા તો આપડે આવી ગયા આ તો નોટો બધી ખોટ ગયો છે.